વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે ચૂંટણી પ્રચારમાં ગયેલા ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની કાર પર રાત્ર દરમિયાન કેટલાક કિસ્સમોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। જો કે આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ વાંસદા પોલીસ મથકે પહોંચી જઈ હુમલાખોરોને તાત્કાલિક પકડી પાડવા માટે રજૂઆત કરી હતી। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉનાઈ ગામના પટેલ ફળિયામાં ચૂંટણી પ્રચાર પતાવીને પરત ફરતા હતા તે વખતે કેટલાક કિસ્સમોએ તેમની કારને આંતરીને હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા હતા। આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજે રાત્રિના 10-1 વાગ્યાના સુમારે વાંસદા વિધાનસભા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલની ગાડીના પાછળનો કાચ કોઈ અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારીને તોડવામાં આવ્યો હોય તેવો એક બનાવ બનવા પામેલ છે। જે અન્વયે ધારાસભ્ય શ્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલ છે। અત્યારે લગભગ રાતના 3:30 વાગ્યાના સુમારે માનનીય ધારાસભ્ય શ્રીએ તેમની લેખિત ફરિયાદ પોતાના મતલબ હસ્તાક્ષરમાં ટાઈપ હાથે સ્વ હસ્તાક્ષરમાં લિખિત પોલીસ સ્ટેશનમાં આપી દીધેલ છે અને જેની ઉપર કાયદાકીય કાર્યવાહી પ્રોસેસ શરૂ કરી દેવામાં આવેલ છે। ઉનાઈ ગ્રામ પંચાયત 2021ની ચૂંટણીના સંદર્ભમાં અમે ઉનાઈ ચરવી પટેલ ફળિયામાં ચૂંટણી પ્રચાર અર્થે ગયા હતા। ઉનાઈમાં ચૂંટણી પ્રચાર પતાવ્યા પછી અમે જ્યારે નીકળ્યા ત્યારે 5-7 ઈસમોએ ગાડી ઘેરી લીધી અને જાતિ વિષયકો તેમજ જાનથી મારી નાખવાની વાત કરીને દરવાજા ખેંચવા માંડી અને પાછલા કાચ પર એમણે એક મોટા દંડાથી કાચ તોડી નાખ્યો અને કોઈપણ ભોગે એમણે મને ઉતારીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની તૈયારીમાં હતા, પરંતુ બધા ઘટના સ્થળે આવી જતા એઓ ભાગી ગયા હતા। અમારી જે માંગણી હતી, અમારી જે ફરિયાદ હતી, તે ફરિયાદ અમારી લેવામાં ન આવતા અમે અહીં બેસી ગયા હતા અને આજે મોડી સવારે અમારી વહેલી સવારે અમારી ફરિયાદ લીધી છે। ત્યારે આ ખરેખર આ રીતનું જો એક કૃત્ય ધારાસભ્ય સાથે થતું હોય તો હવે આ બીજી આમ લોકો સાથે શું થતું હશે એ વિચારવાનું છે। આરોપીને અત્યાર સુધી ઝડપ્યા નથી, પરંતુ જો આરોપીને ન જલ્દી ઝડપવામાં આવશે તો અમે પાછા ધરણા આંદોલનો કરીશું।